વર્ષ બે હજાર બાવીસમાં વાપીમાં બાળકી પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બાદ હત્યા કેસમાં કોર્ટે દોષિતોને સજા ફટકારી પ્રદીપ ગુપ્તા નામના વ્યક્તિએ ચોથા ધોરણમાં ભણતી બાળકીની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું જે બાદ તે બાળકીનું ગળું દબાવીને હત્યા કર્યા બાદ મૃતદેહ પંખા સાથે લટકાવી સમગ્ર મામલો આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ હતો પરંતુ લોકોએ પ્રદીપ ગુપ્તાની ધરપકડની માંગ કરી પોલીસે નવસારીની સબજેલમાં ધરપકડ બાદ તેને ખસેડ્યો જ્યાં કોર્ટે તેને પોતાની ગુના દાખલ કરી ગુજરાત એટીએસ નકલી સોના ચાંદી તથા ચિલ્ડ્રન બેંકની ચાર કરોડની નકલી નોટોના જથ્થા સાથે છ શખ્સોની આ ઝડપી પાડી સુરતના અમરોલીથી ઝડપેલી આ ટોળકી નકલી નોટોની થપ્પીઓ તથા નકલીઓ ચાંદીની વરખ લગાવી બતાવીને લોકો સાથે છેતરપિંડી આચરતા હતા ગુજરાત આ ટોળકી પાસેથી રૂપિયા પાંચસો અને રૂપિયા બે હજારની ચિલ્ડ્રન બેંકની ચાર કરોડની નોટ ઝડપી પાડી આ ઉપરાંત પચાસ નકલી ગોલ્ડ બિસ્કીટ અને દસ નકલી ચાંદીની લગડી પણ જપ્ત કરી